તો રાજ્યસભાની ચૂંટણીને લઈને પણ હવે નામોની જાહેરાત સાથે જ ગરમાવો આવી ચૂક્યો છે. આપણે જણાવીએ કે રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના બે ઉમેદવારોના નામ જાહેર થયા કે જેમાં દિનેશ પ્રજાપતિનું નામ સૌથી નવું છે અને બનાસકાંઠાના પ્રતિનિધિત્વ તેઓ કરી રહ્યા છે. આ ઉપરાંત રામભાઈ મોકરિયા તેમનું નામ પણ ભાજપે જાહેર કર્યું છે. આ બંને ઉમેદવારો ભાજપ તરફથી છે અને બંને ઉમેદવારોના નામની જાહેરાત થતાની સાથે જ હવે આગામી દિવસોમાં હવે રાજ્યસભાનો જે જંગ છે તે પણ રસપ્રદ બની રહેશે. આજમાવલી વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ. કિંજલ, આખરે બે નામ જાહેર થઈ ચૂક્યા છે, અપેક્ષાકૃત આ નામ છે અને આ નામોની જાહેરાતથી કેટલો ફરક અને કેટલો ફાયદો થઈ શકે છે ભાજપને? જી જયેશ, ભાજપમાં હંમેશા કંઈક નવું કરવાની અથવા તો જે પણ નામો રેસમાં હોય છે તેમાંથી પણ કંઈક અલગ નામવાળી એક રણનીતિ રહેલી હોય છે. જે રીતે દિનેશ ત્રિવેદીના નામની ચર્ચા ચાલતી હતી પણ દિનેશ ત્રિવેદીનું નામ નથી. સૌથી જે મહત્વની વાત આ બે નામોમાં જોવા મળી રહી છે તે પહેલી એ જોવા મળી રહી છે કે અહીંયા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બંનેને બેલેન્સ કરવામાં આવ્યું છે. એટલે કે સૌરાષ્ટ્રમાંથી જ્યાં રામભાઈ મોકરિયાને ટિકિટ આપવામાં આવી છે તો ત્યાં જ ઉત્તર ગુજરાત બનાસકાંઠામાંથી જે ટિકિટ છે તે દિનેશ પ્રજાપતિને આપવામાં આવી છે. એટલે કે જે બે ઝોન છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેનું બેલેન્સ કરવામાં આવ્યું છે. બીજું એ જોવા મળ્યું કે અભય ભારદ્વાજ કે જે પોતે બ્રાહ્મણ સમાજના નેતા હતા, પ્રતિનિધિ હતા અને એડવોકેટ હતા અને વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા, એટલે કે જૂના કાર્યકર હતા, તો તેમની સામે રામભાઈ મોકરિયાને તેમની જગ્યા ઉપર રામભાઈ મોકરિયાને ટિકિટ આપવામાં આવી છે. રામભાઈ મોકરિયા પોતે બ્રાહ્મણ સમાજનો એક ચહેરો છે અને જે સમયની અંદર કોઈ જ પ્રકારની જૂના ખૂબ જ જૂના કાર્યકર્તા છે, મૂળ પોરબંદરના છે અને રાજકોટમાં કેટલાય સમયથી તેઓ કેટલા સમયથી તેમને પોતાનું જે કાર્યક્ષેત્ર છે તે રાજકોટ બનાવેલું છે. પરંતુ જે રીતે વર્ષો જૂના અભય ભારદ્વાજ કાર્યકર્તા હતા તો તે જ રીતે રામભાઈ મોકરિયા કાર્યકર્તા છે. જે જમાનાની અંદર પોસ્ટથી પણ વસ્તુઓ મોકલવી એ અઘરી હતી, તે સમયમાં તે ભાજપના જે મહત્વના દસ્તાવેજો હતા, મહત્વના ડોક્યુમેન્ટ હતા તે કુરિયરથી મોકલતા હતા અને તેમનો જે વ્યવસાય છે તે કુરિયરનો છે. અને અત્યાર સુધી માટે એક જે બોર્ડ હતું બોર્ડ નિગમની અંદર પણ એક વખત તે જવાબદારી નિભાવી ચૂક્યા છે અને કહી શકાય છે કે રામભાઈ મોકરિયા એ વિજય રૂપાણીના ખૂબ જ નજીકના માનવામાં આવી રહ્યા છે. અને જે રીતે નામો અને ચર્ચા ચાલી ત્યારે જૂના અને સિનિયર કાર્યકર્તાને મહત્વ આપવું એ કેવું એક મત હતું, તો તેને ધ્યાનમાં લઈ અને રામભાઈને ટિકિટ આપવામાં આવી છે તેવું જોવા મળી રહ્યું છે. દિનેશ પ્રજાપતિની જો વાત કરવામાં આવે તો દિનેશ પ્રજાપતિ એ ઓબીસી સમાજનો ચહેરો છે, તે યુવા મોરચાની અંદર પણ હતા, જિલ્લાની જવાબદારી પણ સોંપી ચૂક્યા છે. જયેશ, આપને યાદ હશે કે જ્યારે રાજ્યસભાની ચૂંટણી આ પહેલા હતી ત્યારે જુગલજી ઠાકોર આ જ એક ચહેરો હતો, આ ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, આ જે નામ હતું તે ક્યાંય ન હતું પરંતુ યુવા ચહેરા તરીકે જુગલજી ઠાકોરની પસંદગી હતી, પસંદગી કરાઈ હતી. તો એ જ રીતે દિનેશ પ્રજાપતિની પણ પસંદગી કરાઈ છે અને એ રીતે ઓબીસી સમાજને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે કે જે જાતિગત સમીકરણોની વાત હોય કે પછી સિનિયર અને યુવા ચહેરાઓના કોમ્બિનેશનની વાત હોય તે તમામ વસ્તુઓનું અહીંયા ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. અને સૌથી મહત્વની વાત કે જે રીતે નામ ચાલતું હતું કે એક જે ટિકિટ છે તે દિનેશ ત્રિવેદીને આપવામાં આવશે, એટલે કે જો દિનેશ ત્રિવેદીને ટિકિટ આપવામાં આવે તો ગુજરાતના નેતાઓમાંથી એક જ ટિકિટ મળી શકે છે, તો એ વાતની પણ આજે જાહેરાત કરવામાં આવી ત્યારબાદ છેદ ઉડાડવામાં આવ્યો. અને ગુજરાતના જે બે કાર્યકર્તાઓ છે, એક સિનિયર કાર્યકર્તા અને એક હાલમાં જે ઓબીસીની જે અલગ અલગ જવાબદારીઓ નિભાવી રહ્યા છે તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે કે જાતિગત સમીકરણ હોય તો પણ, અને જો દિનેશ પ્રજાપતિની વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર તેમનો એક હોલ્ડ માનવામાં આવે છે, તેમનો જાતિગત તેમના અલગ અલગ પ્રકારથી તેમણે કામગીરીઓ પણ કરેલી છે અને મોરચા બક્ષીપંચ મોરચાના પણ તે પ્રમુખ છે. એટલે કે ઉત્તર ગુજરાતમાં હંમેશા સૌથી મહત્વની વાત એ છે કે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે 2022માં અને આ વિધાનસભાની ચૂંટણીઓની અંદર ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે છે તો ઉત્તર ગુજરાતમાં ભાજપનું હંમેશા જે પ્રદર્શન છે તે નબળું જોવા મળ્યું છે. ઉત્તર ગુજરાતમાં પાટીદારો ક્યારેક સાથે હોય છે તો ઉત્તર ગુજરાતમાં જે ઇતર જ્ઞાતિઓ છે ઓબીસી કે અને તે ક્યારેક ભાજપ સાથે નથી હોતી એવું પિક્ચર 2017માં જોવા મળ્યું હતું. એટલે તમામ જ્ઞાતિઓને પ્રાધાન્ય આપવાનો જે એક મેસેજ છે તે મેસેજ આપવામાં આવ્યો છે અને આની માટે જ પાટીદાર ચહેરાની બાદબાકી કરવામાં આવી છે. છેલ્લા કેટલા સમયથી માનવામાં આવતું હતું કે એક જે બેઠક છે રાજ્યસભાની તે પાટીદાર ચહેરાને આપવામાં આવશે, પરંતુ આજે જે તમામ સમીકરણો છે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે એક તરફ જે સમીકરણ છે તે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર મૂકવામાં આવ્યું છે, તો બીજી તરફ જાતિગત રીતે બ્રાહ્મણ અને ઓબીસી સમાજને પ્રાધાન્ય આપી અને બેલેન્સ કરવાનો ભાજપે પ્રયાસ કર્યો છે. આવતીકાલે બંને જ ઉમેદવારો છે તે વિધાનસભામાં જ્યાં ફોર્મ ભરવાની જે આખી ખાસ ફોર્મેટ બનાવવામાં આવી છે ત્યાં બંને ઉમેદવારો ફોર્મ ભરશે. બિલકુલ, આભાર કિંજલ.
તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો કિંજલ જણાવી રહ્યા તે પ્રમાણે આ સમગ્ર મામલે હવે મહત્વની બાબત એ રહેશે કે આખરે આ સમગ્ર નામોની જાહેરાત બાદ કેટલો ફાયદો એન્કેશ કરી શકાય છે તેની ઉપર સમગ્ર જીતનો દારોમદાર રહેલો છે. આપણે જણાવીએ કે ભાજપના આ બે ઉમેદવારોની જાહેરાત થતાની સાથે હવે કોંગ્રેસના ઉમેદવાર કયા હોઈ શકે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે.